બાર અને ચોવીસ કલાકના રૂપમાં સમય ભાગ એક. આજે આપણે જાણીશું કે સમયને કેવી રીતે લખવામાં આવે છે, સમય લખતી વખતે એએમ અને પીએમનો ઉપયોગ કેમ અને કેવી રીતે કરવામાં આવે છે. હું નૃત્ય શીખવા માંગુ છું, પણ ક્યાંથી શીખું? મારી સોસાયટીમાં એક નૃત્ય શાળા છે, ત્યાં તું શીખી શકે છે. મેં પણ રજાઓમાં ત્યાં નૃત્ય શીખ્યું હતું, ખૂબ મજા આવી હતી. આપણે બંને સાથે શીખી શકીએ છીએ. તો પછી તો ખૂબ જ મજા આવશે. તારી પાસે નૃત્યના વર્ગની કોઈ જાણકારી છે? હા છે ને, મારી પાસે તેનું પેમ્પલેટ છે. અરે તો બતાવ ને. ઘરે ચાલ બતાવું. જો આ રહ્યું નૃત્ય વર્ગનું પેમ્પલેટ. બતાવ. આમાં નૃત્યનો પ્રકાર અને શિક્ષકનું નામ તો લખેલું છે, પરંતુ કયા સમયે શીખવાડે છે તે નથી લખેલું. ચોક્કસ લખેલું હશે, જરા ધ્યાનથી જો. અરે હા, આમાં તો સમય લખેલો જ નથી. નમસ્તે કાકી. નમસ્તે નેહા, શું જોઈ રહ્યા છો તમે બંને? કાકી, હું નૃત્ય વર્ગમાં જોડાવા માંગુ છું. આ તો ખૂબ જ સારી વાત છે, ભણવાની સાથે સાથે કંઈક બીજું પણ કરવું જોઈએ. હા મમ્મી, એટલા માટે હું પણ ફરીથી નૃત્ય શીખવા વિશે વિચારી રહી છું. વિચારવાનું શું, તમે બંને સાથે જ નૃત્ય વર્ગમાં જોડાઈ જાઓ. જી કાકી, અમે તે જ આયોજન કરી રહ્યા છીએ, પરંતુ આ પેમ્પલેટમાં નૃત્ય વર્ગનો સમય નથી લખ્યો. બતાવો. અરે આમાં નૃત્ય વર્ગનો સમય તો લખેલો છે. કઈ જગ્યાએ? આ જો, આ સમય છે. આમાં તો ક્યાંય પણ કલાક કે મિનિટ નથી લખેલું. અરે આનો અર્થ હજુ તમને સમય વિશે શીખવાડવામાં નથી આવ્યો. ના કાકી, એવું નથી, અમને ઘડિયાળ જોતા આવડે છે. સારું, તો તમે સહેલાઈથી આ સમજી જશો. જુઓ, અહીંયા લખ્યું છે બેચ એક, અને તેની સામે બેચ એક નો સમય લખેલો છે 6:00 થી 7:30 સુધી. તો શું આનો અર્થ એ થયો કે કલાક અને મિનિટ ને દર્શાવવા માટે તેમની વચ્ચે બે ટપકા મૂકીએ છીએ? હા, અને આ ટપકા નથી, આ નિશાનને ગુરુવિરામ કહેવામાં આવે છે, અને સમયને કલાક, ગુરુવિરામ, મિનિટના રૂપમાં પેમ્પલેટ પર લખવામાં આવે છે. જુઓ, અત્યારે આપણા ઘરના ઘડિયાળમાં 2:20 થઈ છે, તો તેને આ રીતે લખવામાં આવશે 2:20. સારું, આનો અર્થ પહેલી બેચ 6:00 થી 7:30 સુધી છે. હા, તો તેમણે આ જાણકારી 2 વખત કેમ લખી? 2 વાર ક્યાં લખ્યું છે? આ જુઓ, બેચ 1 ની સામે અને બેચ 6 ની સામે એક જ સમય લખેલો છે 6:00 થી શરૂ કરીને 7:30 સુધી. ના, આ બંને જુદા જુદા સમય છે. બેચ 1 સવારના સમયે છે અને બેચ 6 સાંજના સમયે છે. તમને કેવી રીતે ખબર પડી? કેમ કે તેમણે લખ્યું છે. જુઓ, બેચ 1 માટે જે સમય લખ્યો છે તેની પાછળ AM લખેલું છે, જ્યારે બેચ 6 માટે જે સમય લખ્યો છે તેની પાછળ PM લખેલું છે. AM PM આનું શું અર્થ થાય છે કાકી? AM રાત્રે 12:00 થી બપોરના 12:00 સુધી હોય છે, એટલે AM બપોરથી પહેલાના સમયને દર્શાવવા લખવામાં આવે છે, અને PM બપોરના 12:00 થી રાતના 12:00 સુધી હોય છે, એટલે PM બપોર પછીના સમયને બતાવવા માટે લખવામાં આવે છે. આનો અર્થ સમયને જ્યારે લખવો હોય ત્યારે તેની જાણકારી સાથે લખવો પડશે કે બપોર પહેલાનો સમય છે કે બપોર પછીનો. હા, પરંતુ AM અને PM નો અર્થ શું છે? AM નું પૂરું નામ છે એન્ટી મેરિડિયમ. લેટિન ભાષામાં એન્ટી નો અર્થ થાય છે પહેલા, અને મેરિડિયમ નો અર્થ થાય છે બપોર, એટલા માટે એન્ટી મેરિડિયમ નો અર્થ થયો બપોર પહેલા. ઓહ, તેનો અર્થ PM ના પૂરા નામ નો અર્થ થતો હશે બપોર પછી. હા, PM નું પૂરું નામ થાય છે પોસ્ટ મેરિડિયમ. પોસ્ટ નો અર્થ છે પછી, અને મેરિડિયમ નો બપોર, એટલે PM નો અર્થ થયો બપોર પછી. તેનો અર્થ નૃત્ય વર્ગની 3 નંબરની બેચ બપોર પહેલા 11:00 શરૂ થાય છે અને બપોર પછી 12:30 પૂરી થાય છે.
એકદમ સાચું. હવે તમે સમયને વાંચતા અને લખતા શીખી ગયા. હા મમ્મી, તમે પણ શિક્ષક બની શકો છો. આજે તમે શીખ્યા કે સમયને કલાક, ગુરુવિરામ અને મિનિટના રૂપમાં લખવામાં આવે છે. સમયની પાછળ AM ત્યારે લખવામાં આવે છે જ્યારે બપોર પહેલાનો સમય લખવાનો હોય. સમયના પાછળ PM ત્યારે લખવામાં આવે છે જ્યારે બપોર પછીનો સમય લખવાનો હોય. AM નું પૂરું નામ છે એન્ટીમેરિડિયમ, તેનો અર્થ થાય છે બપોર પહેલા. અને PM નું પૂરું નામ છે પોસ્ટમેરિડિયમ, જેનો અર્થ થાય છે બપોર પછી.